અસ્સલામુ અલૈકુમ બાળકો, ધોરણ ત્રણમાં આપણા વિષય સામાન્ય જ્ઞાનના પેપરની સમજૂતી છે. તો જુઓ, સૌ પ્રથમ તો તમારે વિદ્યાર્થીનું નામ લખવાનું. સૌ પ્રથમ આપણે આપણું સુંદર અક્ષરથી નામ લખવાનું, પછી પ્રશ્ન જોવાના. પ્રશ્ન એક, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની. અહીંયા તમારે ખાલી જગ્યા પૂરવાની. બ, જુઓ નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી સંગીતના સાધનનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું. અહીંયા સંગીતનું સાધનનું નામ કયું છે એ તમારે લખવાનું. હવે જુઓ પ્રશ્ન એકનો ક, નીચે આપેલું દરેક ચિત્ર રમત ઓળખી તેના રમતવીરનું નામ ખાલી જગ્યામાં લખવાનું. બરાબર, અહીંયા તમને એક બાજુ રમતના ચિત્રો આપ્યા, એક બાજુ રમતવીરના નામ આપ્યા છે. તો રમત ક્રિકેટના માટે પ્રખ્યાત રમતવીર કોણ છે એ રીતે તમારે નામ લખવાનું. હવે ડ, જુઓ નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે ત્રણ વિકલ્પો આપ્યા છે. ઉત્તર માટે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની. અહીંયા તમને પ્રશ્નના ઉત્તર માટે ત્રણ વિકલ્પો આપ્યા છે, તો ઉત્તર માટે સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરવાની. હવે જુઓ પ્રશ્ન બે, અ, નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેની સામે તે સ્થાપત્યનું નામ અને તે જે શહેરમાં આવેલું છે તે શહેરનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું. સ્થાપત્યનું નામ લખવાનું અને સ્થાપત્ય કયા શહેરમાં આવેલું છે એનું પણ નામ લખવાનું. હવે બ, જુઓ નીચે આપેલા ઉખાણા વાંચીને તેમનો ઉકેલ શોધો અને ખાલી જગ્યામાં ઉત્તર લખો. અહીંયા ઉખાણા વાંચીને તેમનો ઉકેલ શોધવાનો અને ખાલી જગ્યામાં ઉત્તર લખવાનો. હવે ક, જુઓ નીચે આપેલી વસ્તુઓ સામાથી બનેલી છે તે પદાર્થનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું. વસ્તુઓ સામાથી બનેલી છે, પદાર્થનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું. હવે જુઓ ડ, નીચે આપેલા ચિત્રને તેની સાથે બંધ બેસતા ચિત્ર સાથે જોડવાનું. ચિત્રને તેની સાથે બંધ બેસતા ચિત્રને ચિત્ર સાથે જોડવાનું. આ પણ આપણે શીખવાડેલું છે. પ્રશ્ન ત્રણ, નીચે આપેલા વાક્યો કેટલીક વસ્તુઓના ઉપયોગ વિશે જાણકારી આપે છે. દરેક વાક્ય સામે તેની સંબંધિત વસ્તુનું નામ લખવાનું. વસ્તુઓના ચિત્રો જમણી બાજુ તમને આપેલા છે. હવે જુઓ પ્રશ્ન ત્રણ બ, નીચે આપેલી દરેક પરિસ્થિતિમાં હોશિયાર બાળક થવા તમારે શું કરવું જોઈએ? સાચા વિકલ્પ સામે ખરું કરો. બરાબર, પછી ક, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક બે શબ્દોમાં લખવાના. અહીંયા તમારે પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં લખવાના. હવે ડ, નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો. અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો. હવે જુઓ પ્રશ્ન ચાર, અ, નીચે આપેલું દરેક ચિત્ર જોઈ તેના વિશેની માહિતી વાંચો અને તે બગીચો જે શહેરમાં આવેલો છે તે શહેરનું નામ કૌંસમાં આપેલા આડા અવળા અક્ષરોમાંથી શોધીને લખવાનું છે. અહીંયા તમને નીચે આપેલું ચિત્ર જોવાનું, તેના વિશેની માહિતી વાંચવાની અને તે બગીચો જે શહેરમાં આવેલો છે તે શહેરનું નામ તમને આપેલું છે પણ આડા અવળા અક્ષરોમાં આપેલું છે તે આપણે લખવાનું છે. બ, નીચે આપેલા ઘડિયાળો જુઓ અને તેમની નીચે સમય લખો. અહીંયા તમારે ઘડિયાળ જોવાનું કે ઘડિયાળમાં કેટલો સમય થયો છે એ સમય તમારે લખવાનો ખાલી જગ્યામાં. ક, નીચે આપેલા દરેક જૂથના બધા નામો એક જ વર્ગના છે. દરેક જૂથની સામે તેના વર્ગનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું. ડ, નીચે આપેલા બે બે નામ લખો. નદીઓના બે નામ લખવાના, પાણીમાં રહેતા પ્રાણીઓના બે નામ લખવાના. હવે ઈ, જુઓ નીચે આપેલા દરેક પ્રશ્નનો ઉત્તર બોક્સમાંથી શોધીને તેની સામે આપેલા બોક્સમાં લખવાનો. પ્રશ્ન વાંચવાનો અને જવાબ લખવાનો. એ રીતે તમારા પેપરની સમજૂતી અહીંયા પૂરી થાય છે. જેવી રીતે મેં તમને પેપર સમજાવ્યું એવી રીતે તમારે પેપર લખવાનું રહેશે. પેપર ધ્યાનથી વાંચવાનું, આપણને શું કહેવા માગે છે, શું પૂછ્યું છે એ રીતે તમારે ધ્યાનથી પેપર લખવાનું. અલ્લાહ હાફિઝ.